કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે બહુ મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે સમઘટકતા ભણીએ છીએ આઇસોમેરિઝમ ભણીએ છીએ એની અંદર આપણે ભૌમિતિક સંઘટકતા જોવાની છે પણ ભૌમિતિક સંઘટકતા કોનો ભાગ છે કોનો અંશ છે બરાબર ખરેખર આપણે સમઘટકતા ભીણા ત્યારે બે પ્રકારે અવકાશીય સમઘટકતા બરાબર છે હવે અવકાશીય સંઘટકતા જો બંધારણીય સમઘટકતા આખી પૂરી થઈ ગઈ બરાબર શું ને મેટામરિઝમ ટોટોમરિઝમ બહુ મસ્ત રીતે આપણે ભણી લીધા બધું જ હવે આપણે ભણવાની છે અવકાશીય સંઘટકતા અવકાશીય સમઘટકતા જે છે એટલે કે સ્ટીરિયો આઈસોમેરિઝમ આપણે ભણવાનું છે બરાબર છે સ્ટીરિયો આઈસોમેરિઝમ ની અંદર સ્ટીરિયો આઈસોમેરિઝમ આપણે ભણવાનું છે બરાબર છે હવે એના પ્રકાર કયા કયા છે એ એક વખત જોઈ લઈએ બરાબર છે કે જો સમઘટક સ્ટીરિયો આઈસોમેરિઝમ અવકાશીય સમઘટકતા એટલે શું થશે એ પહેલા જોઈ લે કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન છે અણુસૂત્ર સમાન છે બંધારણીય સૂત્ર પણ સમાન છે જો આપણે બંધાણીય સમઘટકતા ભણ્યા મને એની અંદર આની પહેલા જો મુખ્ય બે પ્રકાર આ ખાસ ધ્યાન રાખજો તમારી પાસે ચાર્ટ મે પહેલા લખાવ તો એવું હોય તો બાજુમાં રાખજો કેમ કે ક્યાં ભણો છો ને એ ખબર પડે તો એ છતાં પણ આ એક વખત આખો ચાર્ટ મે લીધો છે બરાબર છે અવકાશી સમઘટકતા બાજુમાં બંધાણીય સમઘટકતા હતો ખબર બંધાણીમાં શૃંખલા સ્થાન મેટામેરિઝમ ટોટોમેરિઝમ ચક્રીય શૃંખલા સમઘટકતા ક્રિયાશીલ સમૂહ આ બધું આવી ગયું પતી ગયું એમાં બંધારણ અલગ અલગ હતું અણુસૂત્ર સમાન પણ બંધાણીય સૂત્ર એમાં અલગ હતું આમાં અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્રય સમાન પરંતુ પરમાણુ કે પરમાણુ સમૂહની પરમાણુ કે પરમાણુના સમૂહની અવકાશમાં સ્પેસની અંદર અવકાશ એટલે આ સ્પેસ જે છે એની અંદર ગોઠવણી અલગ અલગ હોય બરાબર છે અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તો તેને અવકાશીય સંઘટક કહે છે એટલે આનું એ સમાન બંધાણીય સૂત્ર સમાન પણ અવકાશીય ગોઠવણી અલગ અલગ છે તો એને અવકાશીય સંઘટક તરીકે ઓળખવામાં આવે છે ચાલો અવકાશીય સંઘટકતાના પ્રકાર કયા કયા થશે તે બરાબર છે સ્ટીરિયો આઈસોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો એના બે પ્રકાર વિન્યાસી સંઘટકતા અને અણુકોત્મક સંઘટકતા આ બંધારણ જે છે અરે આ બંધારણ જે આ જે સ્ટ્રક્ચર જે છે આખું જે છે ચાર્ટ જે છે બરાબર એ તમને અત્યારે કદાચ યાદ નહીં રહે પણ આને એક એક આપણે ભણવાના છે એટલે ઓટોમેટિક યાદ રહી જશે પણ અત્યારે આપણે કયું પહેલાં સ્ટાર્ટ કરવાનું છે એટલા માટે મને તમને ડાયરેક્શન લોકેશન આપવું પડશે કે ભાઈ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાના છીએ બરાબર તો અવકાશીય સંઘટકતા છે એના બે પ્રકાર વિન્યાસી અને સંન્યાસી ના સંન્યાસી અણુકોણાત્મક કોન્ફિગ્યુરેશનલ અને કન્ફોર્મેશનલ આઈસોમેરિઝમ આ કોન્ફિગ્યુરેશન અને આ કન્ફોર્મેશનલ આઈસોમેરિઝમ છે એના પછી એ વિન્યાસી સમઘટકતા જે છે આ વિન્યાસી સમઘટકતા એના બે પ્રકાર પડે છે આ તમે જોઈ શકો છો બરાબર છે એના પ્રકાર ભૌમિતિક સમઘટકતા ઓકે જીઓમેટ્રિકલ આઈસોમેરિઝમ અને પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ હવે ભૌમિતિક સમઘટકતા છે એની અંદર સી સ્ટ્રાન્સ ઈ અને સીન એન્ટી આવશે આટલી વસ્તુ આવશે અને પ્રકાશીય સંગઠકતાની અંદર ઓકે એનાન્સીઓમર અને ડાયસ્ટીરિયોમર આ બધી વસ્તુ આવવાની છે મેન તો આ બે વસ્તુ છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી પરીક્ષામાં સવાલ મોટા ભાગે હોય હોય ને હોય જ છે એક હોય એના કરતાં વધારે પણ હોય છે બરાબર એટલે અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે માટે નીટ માટે અને બીજી જે છે ભલે એડવાન્સ છે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ અગત્યનો ટૉપિક છે થોડોક ડિફિકલ્ટ છે એટલે એક વખત બે વખત એને વિડીયોને જુઓ તમારે એક વખતમાં સેટિસ્ફેક્શન ન માની લેવું જેટલું ચાલતું જાય તેટલું લખતું જોવાનું અને એને વ્યવસ્થિત આની આની પ્રેક્ટિસ પણ કરવી પડશે એટલે આની જે પ્રેક્ટિસ ખાસ અગત્યની છે એટલે પહેલાંથી જ હું કહી દઉં છું શાંતિપૂર્વક જેટલું ચાલે એટલું લખતા જાઓ એનું રિવિઝન કરો પછી આગળનો વિડીયો જુઓ બધા વિડીયો જોવે પાછા એક એક વખત એનું રિવિઝન પણ કરી દો કેમ કે તો તમને આમાં ધીમે ધીમે ખબર પડશે અમુક થિયરીઓ એવી હોય કે ફટાફટ ખબર પડી જાય બરાબર અમુકમાં થોડીક વાર લાગતી હોય છે એટલા માટે ચાલો હવે સીસન ટ્રાન્સ આજે આવી ગયું અને પ્રકાશીય સંઘટકતા તો આપણે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે હમણાં જ વાત કરી ભૌમિતિક સંઘટકતા આપણે ભૌમિતિક સંગઠકતા ભણવાનું છે પણ ક્યાંથી કયા એ ભાગ રહેલો છે ખબર હોવી જોઈએ મુખ્ય બે પ્રકાર બંધારણીય સંગઠકતા અને અવકાશીય સંગઠકતા અવકાશીયમાં વિન્યાસી વિન્યાસીટકતા આપણે ભણવાના છીએ ચાલો તો ભૌમિતિક સંગઠકતા જે છે પણ એ પહેલા થોડીક વાત કીધી છે તો એ ફટાફટ પૂરી કરી દઈએ કે ભૌમિતિક સંગઠકતા સ્ટાર્ટ કરતા પહેલા અવકાશીય સંગઠકતાની થોડીક વાત કીધી છે મેન જે અવકાશીય સંગઠકતા છે તે એની અંદર એ સમાન હોય રિવિઝન છે એક વાર જોઈ લીધું આપણે અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર સમાન હોય ડીયુ પણ સમાન હોય હવે ડીયુ તો આપણે ભણી લીધા છે જેને ખબર હોય તો આગળ આપણે લેક્ચર આવી જ ગયો છે ડબલ બોન્ડ અનસેચ્યુરેશન બરાબર ડીયુ પણ સમાન હોય અને આયુપીએસ નામ પણ સમાન જ હશે ખાસ ધ્યાન રાખજો બંધારણીય સંગઠકતામાં બંધારણીય બદલાઈ જતું બસુ બદલાઈ જતું ખાલી આસુ સમાન હતું બસુ બદલાઈ જતું નામી બદલાઈ જતું હતું ડીયુ ક્યારેક સેમ રહેતો હતો મેં એમાં ચેન્જીસ હોય શકે પણ આની અંદર આ બધું સરખું એટલે ખાસ ધ્યાન રાખજો અણુસૂત્ર આ શું બસું આયુપીએસસી નામ ડીયુ બધું સરખું ફોર એક્ઝામ્પલ સી ફોર એચ એટ અણુસૂત્ર છે સી ફોર એચ એટ આ અણુસૂત્ર છે આનું ડીયુ એક છે બરાબર છે તો આનું બંધારણ આ છે સીએચ થ્રી સીએચ ડબલ વન સીએચ અને સીએચ થ્રી બ્યુટ ટુ ઇન નામ છે આઈયુપીએસસી નામ બ્યુટ ટુ ઇન તો આને બે રીતે લખી શકાય બે રીતે કઈ રીતે કે જો આનો કાર્બનને નંબર આપી દો એક બે ત્રણ અને ચાર તો હવે અહીંયા મેં બે નંબરનો કાર્બન ને ત્રણ નંબરનો કાર્બન લખ્યો છે શું જો શાંતિથી મજા આવે એવું કામ છે આ પણ બે અને આ પણ ત્રણ નંબરનો કાર્બન છે તો હવે શું થશે બે અને ત્રણ નંબરનો કાર્બન છે તો આ બે નંબરનો કાર્બન એની સાથે બે વસ્તુ જોડાયેલી છે એક એચ જોડાયેલો છે એક એચ છે ને એક સી એચ થ્રી છે બરાબર છે આ ત્રણ નંબરનો કાર્બન એની સાથે પણ એક એચ છે ને એક સી એચ થ્રી છે તો એની સાથે એક એચ છે ને એક સી એચ થ્રી છે બરાબર એવી જ રીતે તો આને આ બંધારણમાં નામાં શું ફેરફાર અહીંયા હું સીએચ થ્રી કરી દઉં અહીંયા એચ કરી દઉં આ સીએચ થ્રીને હું નીચે લખી દઉં અને એચ લખી દઉં તો આનું એ બ્યુટ ટુ ઇન થશે આનું નામ પણ બ્યુટ ટુ ઇન થશે પણ અવકાશમાં સ્પેસમાં જે ગોઠવણી છે એ અલગ અલગ છે બીજું કંઈ નથી એટલે ખાસ અને ખાસ ધ્યાન આપજો તમે એટલે અવકાશીય ગોઠવણી જે છે એ જુદી જુદી છે તમે જોઈ શકો છો સરખા સમૂહ જે છે આ સરખા સમૂહ જે છે આ સરખા સમૂહ છે એક જ બાજુએ છે અને સરખા સમૂહ વિરુદ્ધ સાઈડ છે સરખા સમૂહ એક જ બાજુએ હોય તો તમને ખબર છે અને આવે વિરુદ્ધ સાઈડ હોય તો એને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક થયા બરાબર છે અવકાશીય સમઘટકતાનો પહેલો પ્રકાર ભૌમિતિક એટલે આ રીતે અણુસૂત્ર સરખું છે બંધારણીય સૂત્ર પણ સરખું પણ અવકાશમાં ગોઠવણી બે સિયત્રી ઉપર તરફ છે સરખા સમૂહ બરાબર છે આમાં સરખા સમૂહ વિરુદ્ધ સાઈડ છે આ રીતે તમે દર્શાવી શકો છો અવકાશીય ચાલો હવે અવકાશીય સંઘટકતામાં બે પ્રકાર પડે છે ભૌમિતિક સમજો એમ તો વિન્યાસી અને અણુકોણાત્મક વિન્યાસીમાં બે પ્રકાર ભૌમિતિક અને પ્રકાશીય એમાં આપણે આજે અત્યારે ભણવાનું છે ભૌમિતિક સમઘટકતા લેવાનું છે આ લેક્ચરની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા ભણીએ છીએ ચાલો ભૌમિતિક સમઘટકતા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એને ખાસ ધ્યાન રાખજો એને યાદ રાખજો જીઆઈ તરીકે ઓળખવામાં આવે છે જીઆઈ જીઆઈ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઘણી વખત જીઆઈ જ કહેવામાં આવે છે એટલે આ બહુ જ અગત્યનું છે ઇંગ્લિશના આખું બધું નથી યાદ રાખવાનું પણ આટલા હું કહું એટલા યાદ રાખજો તો તમને મજા આવશે બધું સાથે લઈ લો તો મજા આવે ઓકે ચા શું કહેવા શું માંગે છે ભૌમિતિક સમઘટકતા ક્યારે થાય પહેલા તો ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે લિસ્ટની અંદર ત્રણ જોયું હતું સી ટ્રાન્સ ઈઝેડ અને સીન એન્ટી એમાં પહેલું એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણે અહીંયા ભણવાની સ્ટાર્ટ કરીએ છીએ સીસ અને ટ્રાન્સ આપણે અહીંયાથી ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ સીસ સીસ અને ટ્રાન્સ આ સમઘટકતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉપર હેડિંગ આપવું હોય તો આપી દેજો તમે સીસ અને ટ્રાન્સ સમઘટકતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો હવે આપણે જોઈએ તો એની ભૌમિતિક સંઘટકતા અસંતૃપ્ત સંયોજનોમાં જ જોવા મળે રીતે ધ્યાન આપજો તમારા માટે મોડેલ પણ હું લાવ્યો જ છું કારણ કે તમને તો જ મજા આવે અને તો જ ખબર પડે તમને બરાબર અસંતૃપ્ત સંયોજનોમાં જ જોવા મળે છે ભ્રમણ પ્રતિબંધિત બંધ ધરાવતા પ્રણાલીમાં જ છે ભ્રમણ પ્રતિબંધિત એટલે આમ ભ્રમણ ન થાય એવી પ્રણાલીની અંદર જોવા મળે છે ક્યાં ન થાય હવે આ જોઈ શકો તમે મોડેલ છે તે આ મોડેલની અંદર તમે આ કાર્બન છે કાર્બનની સાથે આ કાર્બન છે કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે આ પણ આ બાજુ પણ કાર્બન છે બરાબર છે કાર્બન સાથે આ ત્રણ હાઇડ્રોજન દેખાય છે વચ્ચે સિંગલ બન છે કાર્બન કાર્બન હવે આને હું આમ ફેરવું તો આ ફેરવી શકાય જો આ તમે જોઈ શકો છો આ ફેરવી શકાય છે આ જે છે ભ્રમણ આપી શકાય છે બે કાર્બનની વચ્ચે ભ્રમણ આપી શકાય છે આ બંધાણ જો આની અંદર પણ આ જ છે તમે આ જોઈ શકો છો આ કાર્બન છે આઈ કાર્બન છે આ કાર્બન સાથે અહીંયા થ્રી છે આ જ થ્રી છે અને આ પણ સિયત્રી જ છે ધારો કે બરાબર છે આઈ થ્રી છે આ કયું બંધારણ છે હમણાં ટ્રાન્સ લીધું હતું ને આપણે એ બંધારણ છે ચાલો આ કાર્બન છે આઈ થ્રી છે આ કાર્બન છે આઈ કાર્બન છે આઈ એચ છે ને આઈ એચ છે બે વિરુદ્ધ સાઈડ થ્રી છે એટલા માટે ટ્રાન્સ કહેતા હતા પણ આ કાર્બન કાર્બન વચ્ચે હું ભ્રમણ નહીં આપી શકું આમ ભ્રમણ બે કાર્બન કાર્બન વચ્ચે ભ્રમણ આપવું નહીં આપી શકું કેમ કે વચ્ચે દ્વિબંધ છે આ દ્વિબંધ તમે જોઈ શકો છો એટલે જ્યાં ભ્રમણનું પ્રતિબંધ હોય ત્યાં જ ભૌમિતિક સંગઠકતા જોવા મળે આમાં ભૌમિતિક સંગઠકતા જોવા મળશે કેમ કે ભ્રમણ નથી આપી શકતા તમે બરાબર જ્યારે આની અંદર ભૌમિતિક સંઘટકતા જોવા નહીં મળે કેમ કે તમે ભ્રમણ આપી શકો છો ફેરવી શકો એટલે ફરી જાય છે ભૌમિતિક સંગઠકતા જોવા મળશે નહીં અચ્છા તો હવે આપણે આગળ જઈએ તો આવી રીતે ભ્રમણ પ્રતિબંધિત જે છે એ કયા જે છે તો એની અંદરથી આપણે વાત કરીએ તો ભ્રમણ પ્રતિબંધિત કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ હોય નાઇટ્રોજન નાઇટ્રોજન ડબલ બોન્ડ હોય આ ડેલ્ટા કે ડેલ્ટી નથી ચક્રીય સંયોજન આવું ચક્રીય સંયોજન હોય સાયક્લો સાયક્લોપ્રોપેન સાયક્લો બ્યુટેન તો એને આમ ભ્રમણ ન આપી શકો તો બેવડું તેવડું આવડી જાય મેળ જ ના પડે હા એટલા માટે આવા બધામાં ભૌમિતિક સંકટકતા જોવા મળશે તો આપણે આ ડબલ ગોંડવાળું તમને સૌથી જૂનું ને જાણીતું છે ત્યાંથી શરૂઆત કરીએ કે દ્વિબંધના કાર્બનને કાર્બન સાથે બે જુદા જુદા સમૂહ જોડાયેલા હોવા જોઈએ એટલે પહેલાં તો બે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ કાર્બન કાર્બન જ હોય એવું જરૂરી નથી કાર્બન નાઇટ્રોજન પણ ક્યારેક હશે નાઇટ્રોજન નાઇટ્રોજન પણ હશે અને ચક્રીય સંયોજન પણ હશે કોઈ પણ વસ્તુ હશે આમાંથી ચાલો હવે દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોવા જોઈએ તો સૌથી પહેલી વસ્તુ તો કે દ્વિબંધ તો હોવો જોઈએ ચાલો બીજી એક વાત ખાસ કહી દઉં એક તમને આ બધી થિયરી નહીં પૂછાય કે આ બધું બેઠે બેઠું લખી નાખો આના નિયમો લખી નાખો એવું તમને પરીક્ષામાં નહીં પૂછે એટલે નિયમો બધા લખતા એકવાર યાદ રાખ્યા પછી શીખી લો એમ નહીં નિયમો સમજવા માટે યાદ રાખવાના છે એટલે કે આમની અંદર તમે જવાબ આપી શકવા જોઈએ આ તમારી થી તમે નિયમો યાદ રાખ્યા ખોટા ન હોવા જોઈએ આજ બધાય હોવા જોઈએ બરાબર છે પણ બેઠે ડીટો ટુ ડીટો આ બેઠે બેઠા લખવાની નથી ક્યાંય થિયરિયા એટલે એવું નહીં વિચારતા કે આ બંધારણ બધા મને યાદ રહી જવા જોઈએ સરે બધાએ ચલાવ્યા એ બધા મને મોઢે હોવા જોઈએ નહીં બંધારણ આપી દીધા હશે આપી દીધું હશે તમારે કહેવાનું છે આમાં કઈ સંઘટકતા છે એટલે આ બંધારણ આપી જ દીધું હશે આવું ખ્યાલ હા એમાં તમને પૂછશે કઈ રીતે સમઘટકતા આવે છે એટલે એવું ટેન્શન નથી લેવાનું કે આ બધું યાદ રાખવાનું ચાલો આ આપી દીધું છે તો આ દ્વિબંધ છે ને એની સાથે આ કાર્બન છે કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ આ અલગ અલગ હોવા જોઈએ આ બંને સમૂહ પણ અલગ અલગ હોવા જોઈએ આ બાજુના એ અને બી આ ને એ બી બરાબર છે અહીંયા જોડાયેલા જો અહીંયા આ કાર્બન કાર્બન દ્વિબંધ છે બરાબર છે અહીંયા એ છે અહીંયા બી છે અહીંયા એ છે અને બી છે બરાબર છે હવે અહીંયા કયો સીસ અને કયો ટ્રાન્સ ચાલો તમે મને કહો એક છે છે ને એક ટ્રાન્સ સમાન સમૂહ અહીંયા એ છે અને એ બે વિરુદ્ધ છે તો ભૌમિતિક જોવા મળશે હવે ક્યારે જોવા મળે એ થોડુંક જે છે એ પછી આપણે લઈએ પણ પહેલા સીસ અને ટ્રાન્સ શીખી લો કારણ કે નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો એટલે પહેલા હા આ કોઈ પણ બે સમૂહ સરખા હોવા જોઈએ એટલે કે આ કાર્બન છે ને એની આ બાજુના બે સમૂહ તો અલગ જ હોવા જોઈએ અને આ અહીંયા જે આ બી સરખા ન હોવા જોઈએ એટલે કે ધારી લો કે આમ આપ્યું છે તમને ડબલ અહીંયા બી છે અને અહીંયા પણ બી છે તો આમાં ભૌમિતિક સંઘટકતા ન થાય ખ્યાલ એવું અહીંયા જે સમૂહ જોડાયેલા છે આ બંને આ કાર્બન સાથે જે જોડાયેલા છે એ બંને અલગ અલગ હોવા જોઈએ જો એ બી એ બી છે કે નહીં એ બી આ અલગ અલગ હોવા જોઈએ હા પછી તો સંગઠક થાય આવા સમાન સમૂહ છે આ સમાન સમૂહ છે એક જ બાજુ એ છે તો આને શું કહેવાય આ બે સમાન છે પણ જો કદાચ આવું આપવું છે તમને સી ડબલ વોન સી હજી પ્રેક્ટિસ થશે પછી આવડશે એક પછી એક એક પછી એક 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 પગથિયું ચડવાનું છે આપણે ખ્યાલ આવ્યો એટલે એક સાથે બધી નહીં ખબર પડી જાય એટલે આખી થિયરી આખું પૂરું થશે ને પછી તમને ખ્યાલ આવશે ચાલો આમાં આપેલું છે અહીંયા અહીંયા છે છે એના પછી હું તમને કહીશ અહીંયા અહીંયા છે છે ચાલો પહેલા તો જો આ કાર્બન છે દ્વિબંધ છે હા દ્વિબંધ છે ભ્રમણ નહીં થઈ શકે ઓકે તો સમઘટકતા થશે હવે પછી બીજો પોઈન્ટ કયો જોવાનો કે આ કાર્બન સાથે જોડાયેલા બે સમૂહ જુદા જુદા હોવા જોઈએ આ છે આ બે જુદા જુદા છે હા આ બે જુદા જુદા છે હવે સીસ અને ટ્રાન્સ માટે બે સમૂહ જુદા જુદા હોય ને તો સમઘટકતા થાય પણ સીસ અને ટ્રાન્સ માટે કઈ સમઘટકતા સ્પેશિયલી સીસ અને ટ્રાન્સ માટે સામ સામે બે સમૂહ સરખા હોવા જોઈએ તો અહીંયા બી છે અને અહીંયા સી છે સરખા નથી ઓકે અહીંયા એ છે અને અહીંયા એ છે ઓકે હા થઈ ગયું સેટિંગ ચાલો હા આની અંદર કયો સંઘટક છે આ ટ્રાન્સ છે સમઘટકતા જોવા મળશે અને કયો સમઘટક છે ટ્રાન્સ છે એટલે આ બે ભલે સરખા ન હોય તો ચાલે બરાબર છે પણ આ બે તો સરખા છે ને ઓકે થઈ ગયું તો તો આને શું કહીશું ટ્રાન્સ એ ઉપર વધને સી નીચે વધતો સીસ કહી દે બરાબર છે એટલે આવી રીતે હવે આપણે શરૂઆત કરી છે તો સીસ અને ટ્રાન્સ આપણે જોવાના છે ચાલો આ બંધારણ આપ્યા છે તો જુઓ ચાલો સોંધીથી સીસ અને ટ્રાન્સ કયું આવશે તો સીસ અને ટ્રાન્સ માટે સૌથી પહેલા ડબલ બોન્ડ છે હા આ હાઇડ્રોજન છે આ અને આ બ્રોમિન છે બે અલગ અલગ છે અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા સી એચ થ્રી છે અલગ અલગ છે હા છે તો આ બે સમાન સમૂહ છે આ બે તો અલગ અલગ જ છે આ બે સમાન સમૂહ એક જ બાજુ એ છે તો કયો સમઘટક કહેવાય સીસ હવે આની અંદર અહીંયા આ ડબલ બોન્ડ છે હા તો સમઘટકતા હોઈ શકે હોય જ એવું નહીં હોઈ શકે ચેક કરીએ કે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા ઓએચ છે એટલે એ કહી દો આને બી કહી દો બે અલગ અલગ છે ને પણ અહીંયા સી થ્રી છે અને સી કહી દો અહીંયા પણ સી થ્રી જ છે તો એક કાર્બન સાથે એક જ બાજુએ બંને સમૂહ અલગ અલગ હોવા જોઈએ આ તો બે સરખા છે તો આમાં ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં નો જીઆઈ આવું લખેલું છે નો જીઆઈ નો જીઓ મેટ્રિકલ આઇસોમેરિઝમ બરાબર છે આવું થઈ ગયું આમાં જોવા મળતું હશે આમાં તો લેખ્યા વગર આપ્યો છે તો આપણે જાતે સમજવાનું ડબલ વોન છે આ છે અહીંયા આ ડબલ વોન હવે સરળતા થાય ને એ માટે હું કાર્બનને નંબર આપું હજી તો છે કે નહીં હજી ફાઇનલ નથી થયું બરાબર છે કાર્બન ને હું નંબરિંગ કરું છું અને એક નંબર અને બે નંબર અને ત્રણ નંબર ને ચાર નંબર હવે હું બે નંબર અને ત્રણ નંબરનો કાર્બન લખું છું સી ડબલ વોન સી બરાબર છે આ એક નંબર ને બે નંબર નો કાર્બન લખો હવે એક નંબરના કાર્બન સાથે આ બાજુએ શું જોડાયેલું છે એક એચ જોડાયેલો છે એક એચ અને બીજું શું જોડાયેલું છે ઓ એચ ચાલો આ આ આ આની સાથે પણ આ કાર્બન સાથે બે નંબરનો કાર્બન છે આ એક નંબરનો છે આ બે નંબરનો બરાબર હવે આ બે નંબર અહીંયા એચ જોડાયેલો છે આ એ એચ લીખો હવે બીજું હવે આની સાથે બીજો ઓએચ જોડાયેલો છે આ કાર્બન સાથે આ કાર્બન સાથે એક એચ જોડાયેલો તો એ લખી દીધો એક ઓએચ જોડાયેલો તો એ પણ લખી દીધો હવે આ કાર્બન સાથે બીજા નંબરના આ બીજો નંબરનો કાર્બન આ પહેલો એની સાથે એચ જોડાયેલો છે અને બીજો જે છે આ સી એચ ટુ આ આખો ભાગ જોડાયેલો છે બરાબર છે એ ભાગ જે છે સી એચ ટુ સી એચ થ્રી છે બરાબર આમ છે હવે તમે જુઓ આની અંદર સમઘટકતા થઈ હા થઈ હા એટલે આ દ્વિબંધ છે દ્વિબંધ સાથે આ જોડાયેલો આ એક અલગ આ બીજો અલગ અને આની સાથે આ એક અલગ અને આ બીજો અલગ છે બરાબર છે એટલે અલગ અલગ સમૂહ છે આ અલગ અલગ સમૂહ થયા તો સમઘટકતા થશે આ મેં ડ્રો કર્યો અત્યારે એ કયો છે તમે જોઈ શકો છો સીસ કેમ કે આ સેમ સાઈડ છે આનો ટ્રાન્સ તમે ડ્રો કરી શકો છો આરામથી સી ડબલ વન સી એચ ઓ અહીંયા એચ અને અહીંયા સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી બરાબર છે મેં ફેરફાર શું કર્યો આ જે એચ જે છે એને નીચે લઈ લીધો બરાબર છે આ સી એચ થ્રીને અહીંયા ઉપર લઈ લીધો આટલો ફેરફાર કર્યો તો આ શું થઈ ગયો ટ્રાન્સ થઈ ગયો તો આની અંદર ભૌમિતિક સંઘટકતા જોવા મળે છે બરાબર છે અને ટ્રાન્સ આમાં હા ખાલી આટલું જ બંધાણ આપ્યું છે આટલું જ બંધાણ તો આના બે ઓપ્શન હોઈ શકે સીસે હોઈ શકે ને ટ્રાન્સ તો તમારે બે બંધાણ દોરવાના પણ આ તો દોરીને જ આપી દીધું હતું તો એ ખાલી એમાં કહેવાનું હતું સીસ છે કે ટ્રાન્સ આ દોરીને જ આપી દીધું પણ આમાં કઈ છે જ નહીં બરાબર સીસે નથી થતું અને ટ્રાન્સ નથી થતો હવે આ જુઓ ચેક કરો આ દોર્યા વગર આપ્યું છે એમાં બંધારણ થતું હશે કે નહીં થતું હોય તો ચેક કરો હવે આ પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો ચારે ચાર કાર્બન મેં લખી દીધા છે આ પહેલો આ બીજો ત્રીજો અને ચોથો આ પહેલો બીજો ત્રીજો અને ચોથો આ ચાર કાર્બન લખી દીધા મેં બરાબર જોજો બરાબર હવે એ કાર્બન સાથે જોડાયેલા સમૂહ આ કાર્બન સાથે બે હાઇડ્રોજન પહેલા નંબરના કાર્બન સાથે પછી અહીંયા ડબલ બોન પછી અહીંયા એક એચ એક એચ પછી શું જોડાયેલું છે એચ ટુ એચ થ્રી બોલો આમાં ભૌમિતિક સમઘટકતા થાય ન થાય કેમ ન થાય કેમ કે ડબલ બોન્ડ સાથે આ જોડાયેલા બંને એક જ કાર્બન સાથે આ કાર્બન સાથે અલગ અલગ સમૂહ હોવા જોઈએ તો અલગ અલગ નથી સરખા જ છે નહીં થાય અહીંયા અલગ અલગ છે એવી રીતે અહીંયા અલગ અલગ હોવા જોઈએ બરાબર છે તો ભૌમિતિક સમઘટકતા થાય નહીં તો થાય નહીં તો આમાં ભૌમિતિક સમઘટકતા થશે નહીં તો અહીંયા પ્રેમથી લખી દેવાનું નો જીઆઈ ઓકે હવે ચક્રીય બંધારણમાં ભૌમિતિક સંઘટકતા કઈ રીતે આવે છે તે જોઈએ આ બહુ મસ્ત ટોપિક છે બહુ જ અગત્યનો છે ચાલો હવે ચક્રીય બંધારણ છે હવે આ ચક્રીય બંધારણ તમને કોઈ પણને આપેલું છે તો હું આને જે છે રોટેટ નહીં કરી શકું આમ ફેરવી નહીં શકું ભલે સિંગલ બંધ જ છે જો સીધી શૂંકલા વાળો હોય એમાં સિંગલ બંધ હતો એમી હમણાં જ ઇથેન વાળો બંધારણ આપ્યો તો ફેરવી શકાય એમાં ડબલ બોન્ડ હોય તો ન ફેરવી શકાય પણ ચક્રીય બંધારણ છે તો એને તમે ફેરવી નહીં શકો ને સીધી જ વસ્તુ છે કેમ કે એનું બંધારણ બ્રેક થઈ જશે તો આને ફેરવી ન શકાય આમ 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 ફેરવવું હોય બરાબર આને એકસો આમ ફેરવવું હોય અથવા આને આમ ફેરવવું હોય તો ફેરવી ન શકો તમે બરાબર છે એટલે આ રીતે આને બેને આમ ઉલટા ફેરવા હોય બરાબર છે તો ન ફેરવી શકાય રોટેટ ન કરી શકાય ચાલો તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયાથી આ કાર્બન છે આ કાર્બનને નંબરિંગ આપ્યું છે ધારો કે આ એક નંબરનો કાર્બન છે આ બે નંબર છે આ ત્રણ નંબર છે આ કાર્બન છે કાર્બન છે ને કાર્બન છે કાર્બન સાથે કાંઈ નું આપ્યું એટલે તમે હાઇડ્રોજન તો સમજો તો એટલે અહીંયા બે હાઇડ્રોજન છે અહીંયા કાર્બન સાથે બે હાઇડ્રોજન નથી એક એચ છે અને એક સીએત થ્રી છે બરાબર છે આ કાર્બન સાથે એક એચ છે ને એક સીએત થ્રી છે હવે સીએત થ્રી બંને ઉપરની સાઈડ છે આ ત્રણેય કાર્બન છે ને એક જ સમતલમાં છે આ એક બે ને ત્રણ લખ્યું ને એક જ સમતલમાં છે અને સીએત થ્રી ઉપર નીચે છે હવે સીએ થ્રી એક જ સાઈડ છે બરાબર છે અને અહીંયા સીએત થ્રી

એક એક લીટો જે છે બરાબર છે તો આ ડેસ ફોર્મ જે છે આ ડેસ ફોર્મ બરાબર છે ડેસ તો આ લીટો છે ને એ એવું બતાવે તમારા સમતલની પાછળ તરફ છે એટલે કે હવે તમે સમજી લો કે અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન છે કાર્બન છે બધા ત્રણે ત્રણ કાર્બન એક જ સમતલમાં છે પછી આ હાઇડ્રોજન છે ને એ સમતલની પાછળ તરફ છે એટલે આમ છે અને સિયત્રી છે ને એ તમારા તરફ છે આમ તમે જ્યાંથી જોવો છો ને ત્યાં તમારા તરફ છે આ સિયત્રી એટલે આ ઘાટી લાઈન જે બતાવી છે ને

બરાબર અહીંયા શું છે એક જ મિનિટો આને થોડીક અહીંયા મિસ્ટેક કરી નાખી છે અહીંયા ટાઈપિંગની અંદર તો આ ભાગ જે છે આ પણ થઈ ગયો છે પણ ખરેખર અહીંયા સીએચ થ્રી લખવાનો હતો સી એચ થ્રી અને અહીંયા શું લખી દો એચ તો અહીંયા સીએચ થ્રી સમતલની આગળ તરફ છે આ સીએ થ્રી સમતલની પાછળ તરફ છે જે ડેસ વાળી હોય ને ટપકા 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 બરાબર છે એ ક્યાં સમજાવવાનું સમતલની પાછળ અને ઘાટી લાઈન હોય સમતલની આગળ તરફ છે આ સીએ થ્રી સમતલની પાછળ આ આગળ તરફ છે મોડેલ બતાવું તો તમને વધારે મજા આવશે ચાલો જો આ મોડેલ છે અને આને છે ને હું બનાવી દઉં મસ્ત આમાં તમારે જે છે ને એ પ્રમાણે હું બનાવી દઉં આ તમે બહુ મસ્ત રીતે જોઈ શકો છો આ ફ્લેક્સિબલ છે અને બહુ સારી ક્વોલિટી આવે છે બહુ મસ્ત રીતે તમને સમજાઈ જાય ચાલો હવે આ મોડેલની અંદર તમે જોઈ શકો છો આ કાર્બન છે આ કાર્બન છે આ કાર્બન છે દરેક કાર્બન સાથે બે વસ્તુ જોડાયેલી છે કેમ કે એક તો બે જગ્યાએથી કાર્બન એટલે અહીંયા બંને હાઇડ્રોજન છે એટલે આ ત્રણ નંબરનો કાર્બન થયો આ ત્રણ નંબર નો કાર્બન થયો બરાબર છે આ ત્રણ નંબરનો કાર્બન આ એક નંબરનો કાર્બન આ બે નંબરનો કાર્બન એક નંબરના કાર્બન તમે જોવો છો આ ત્રિપરિમાણી હું મોડેલ લઈ આવો છો એટલે તમને મસ્ત ખબર પડે ને મજા આવે આ આ આની અંદરથી આ કાર્બન છે આ કાર્બન છે અને આ કાર્બન છે કાર્બન સાથે બે વસ્તુ ઉપરનો આ ત્રણ નંબર નો કાર્બન છે આ તમે જોઈ શકો છો આ ત્રણ નંબર નો કાર્બન અહીંયા છે આ ત્રણ નંબર નો કાર્બન જે છે આ ત્રણ નંબરનો કાર્બન અહીંયા છે એના પછીની હું વાત કરીશ તો આ કાર્બન છે ને આઈ કાર્બન જ છે હવે કાર્બન સાથે અહીંયા તમે જો અહીંયા નીચે જુઓ આ થ્રી સમજી લો આઈ થ્રી સમજી લો હવે તમારા તરફ છે ને એને ઘાટી લાઇન વડે બતાવ્યો આ થ્રી તમારા તરફ છે એને ઘાટી લાઈન વડે દર્શાવો હાઇડ્રોજન તમારા આ સમતલ છે આ સમતલ એ આ જે કાર્બન થી ત્રણ સમતલ બન્યું છે ને આ સમતલ બરાબર ની પાછળ તરફ છે આ હાઇડ્રોજન તો એને આ ટપકા વડે બતાવ્યું ડેસ લાઈન કહેવાય ડેસ ફોર્મ કહેવાય ફોર્મ કહેવાય બરાબર ડેસ એટલે ટપકા ડેસ કરી દેવા બરાબર અને એટલે સીધું હવે આની અંદર પણ અહીંયા સીએત્રી આગળ તરફ છે જો આ સિયત્રી આગળ તરફ આ સમતલ આખું આ કાર્બન નું સમતલ બન્યું છે આખું અથવા આપણા બોર્ડ નું સમતલ સમજી લો બરાબર છે આ બોર્ડ નું સમતલ છે એનાથી આગળ તરફ છે અને એચ જે છે સમતલની ક્યાં છે પાછળ તરફ જે છે આ તમને એચ દેખાતા ન હોય તો જો આ પાછળ તરફ હતા બરાબર છે ઘણી વખત બરાબર તમને મોડેલ ન જોઈ શકાતું હોય તો આ હું તમને બતાવી દઉં છું બરાબર એટલે આ રીતે હોય છે તો આ સમતલીય ગોઠવણી છે અને તમે જોઈ શકો છો તો આ સીસ અને ટ્રાન્સ જો આ જે હતું ને આ છે એટલે આશીષ નામ જેનું કોઈ પણ હોય પણ આ આ બંધારણ જે છે એ કયું છે હવે જે આ બંધારણની અંદર હું આવી રીતે કરી દઉં આવી રીતે ગોઠવી દઉં આમ ગોઠવી દઉં તો આ બંધારણ કયું થઈ જાય ટ્રાન્સ થઈ જાય આ એક થ્રી સમતલની ઉપર એક સમતલની નીચે તરફ થઈ ગયો બરાબર છે તો એ ટ્રાન્સ થઈ ગયો આને હું રોટેટ ન કરી શકું અથવા તો આમ તમારા તરફ હતું તો આ તમે જોતા હતા એમ વાત કરું તો આ એક થ્રી તમારા તરફ છે

તો અહીંયાથી તો ભૌમિતિક સંઘટકતા નહીં થાય અહીંયાથી આ ડબલ બોન્ડથી નહીં થાય બરાબર કેમ કે આ ડબલ બોન્ડના કાર્બન સાથે સી ડબલ બોન્ડ અહીંયા બે એચ જોડાયેલા છે એટલે આ ડબલ બોન્ડના કારણે ભૌમિતિક સંઘટકતા નહીં થાય અહીંયાથી ભલે આમ ત્રિકોણ છે બરાબર છે પણ આના કારણે નહીં થાય ભૌમિતિક સંઘટકતા પણ આ એક સમૂહ જ જોડાયેલો છે ચાલો એવું વિચારી લો પણ આ ત્રિકોણ જ આપણે હમણાં લીધો તો એ જ છે હવે અહીંયા એક ક્લોરીન જોડાયેલો છે એક હાઇડ્રોજન જોડાયેલો છે અહીંયા સેમ એક ક્લોરીન જોડાયેલો છે કે હાઇડ્રોજન છે હવે ક્લોરીન ડબલ બોન્ડ છે ને એટલે આ કાર્બન જે સમતલમાં સમતલિય બંધારણ હોય એક જ સમતલમાં હોય બરાબર છે એટલે આ જે સમતલમાં હશે ને ત્રિકોણ એ જ સમતલમાં કાર્બન હશે એટલે ઉપર નીચે આમ નહીં જોઈ શકે હવે આ સીએલ છે ને એને બે રીતે ગોઠવી શકાય આના બે રીતે ગોઠવણી થઈ શકે આ બે રીતે તમે જોઈ શકો છો કઈ રીતે એક તો આ બેઠે બેઠું જ છે આ તમે જોઈ શકો છો આ સીએલ છે હવે આમાં એચ ને બતાવવાની જરૂર નથી કેમ કે સીએલ ને બતાવી દીધો તો સીએલ ક્યાં છે આમ આ વેજ ફોર્મ છે વેજ ફોર્મ એટલે તમારા તરફ બોર્ડ તમે બોર્ડની સામેથી જોવો છો તમારા તરફ છે બંને સીએલ એટલે તમારા તરફ બંને એકલે એક જ સાઈડ છે સીએલ એટલે સીસ ફોર્મ થઈ ગયો આ સમજી થઈ ગયું સીસ આ હાઇડ્રોજન તમારે બતાવવાની ઈચ્છા થાય તો ડેસ ફોર્મની અંદર હાઇડ્રોજન બતાવી દેવાનું એ જ આનું મિનિંગ એટલે બે સીએલ જે છે આમ તરફ છે બરાબર છે ચાલો અહીંયા આ ખરેખર એમ એટલા માટે ડિફિકલ્ટ છે કે આ બધી વસ્તુ આપણે બોર્ડનું પ્લેન પરિમાણમાં છે અને ભણવાનું ત્રીડીમાં મજબૂરી છે આપણી મજબૂરી કાં નામ મહાત્મા ગાંધી તમને ખબર છે એટલે થોડુંક થોડુંક ટ્વિસ્ટ થાય કેમ કે આમાં જેનું ઇમેજિનેશન પાવર વધારે હોય તેને ફટાફટ ખબર પડી જાય અને થોડુંક નહીં તો કેવરાવે આવે એટલે એવું હોય તો એક બે વખત વિડીયો જુઓ તમારે બરાબર ને ચાલો હવે આની અંદરથી આમાં શું છે આના કારણે તો સમઘટકતા છે જ નહીં આ બધું એક સમતલમાં અહીંયા શું છે આ સીએલ આ સીએલ ક્યાં છે સમતલની પાછળ અને આ સીએલ તમારા તરફ છે એટલે બે વિરુદ્ધ સાઈડ થઈ ગયા અને સરખા સમૂહ થઈ ગયા સરખા આઈસીએલ ને આઈસીએલ એક સમતલની પાછળ પાછળ એટલે એક નીચે અને એક ઉપર થઈ ગયું તો આને ટ્રાન્સ સમઘટક કહેવાય કયો સમઘટક કહેવાય ટ્રાન્સ હા અહીંયા હાઇડ્રોજન બતાવો હોય તો બતાવી શકો આ સમતલની પાછળ છે તો હાઇડ્રોજન ક્યાં હશે

જો આ બધી જગ્યાએ બે હાઇડ્રોજન છે અહીંયા બે હાઇડ્રોજન છે અહીંયા હો બે હાઇડ્રોજન છે આ આપેલું ન હોય પણ આપણે જાતે મનમાં ને દિલથી સમજવાનું બરાબર ને હવે આની અંદર અહીંયા શું છે એક સીએલ છે ને એક પણ સીએલ જ છે હવે તો આની સાથે એક હાઇડ્રોજન છે અને આની સાથે પણ એક હાઇડ્રોજન છે તો આમાં સમઘટકતા થઈ શકે કઈ રીતે કે આ બે ગોઠવણી અલગ અલગ થઈ શકે અહીંયા તો બે સમૂહ અલગ સરખા જ છે તો આના કારણે ન થાય અહીંયા જો આ એ કહી દો તો આ બી કહી દો આ એ કહી દો તો આ બી કહી દો તો આ થાય કઈ રીતે હું સમજાવું છું પેલા છે ને બંધારણ આપણે લખી દીધું હવે આની સાથે બે હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન છે ઓકે હવે આમાં હું એક કામ કરી દઉં સીએલ છે ને આવી રીતે આ બોર્ડના સમતલમાં જ બધા કાર્બન છે હવે આની અંદર બંને સીએલ છે ને તમારા તરફ ડ્રો કરી દો એટલે તમારા તરફ હોય એટલે આપણે આપણી તરફ આમ હું તમારી સાથે જ આમ ઊભો રહી જાઉં એટલે આપણી તરફ છે બરાબર છે એટલે આને હું વેજ ફોર્મમાં બતાવી દઉં છું આ બે સીએલ જે છે આ સીએલ વેજ ફોર્મમાં છે બસ આટલું જ કરવાનું સીએલ વેજ ફોર્મમાં છે એટલે આપણા તરફ છે એટલે ઓટોમેટિક સમજી લીધા હોય હાઇડ્રોજન તમારાથી પાછળ હોય હવે હાઇડ્રોજનને તમે ડેશ ફોર્મમાં ન બતાવો તો એ ચાલે હવે ખરેખર હાઇડ્રોજન તો તમને ખબર છે આમ જ આ ન બતાવો તો ચાલે ખાલી આગે બતાવી દો તો આ કયો સંઘટક થઈ ગયો બોલો સીસ બરાબર છે પણ જો હવે હું એવું બતાવું કે આ સીએલ જે છે એક સીએલ તમારા તરફ છે એટલે વેઝ ફોર્મમાં છે અને એક સીએલ છે એ ડેસ ફોર્મમાં છે આ સીએલ ડેશ ફોર્મમાં છે એક સીએલ તમારા તરફ છે ને એક સીએલ તમારાથી પાછળ તરફ છે બરાબર છે તો એ કયો થઈ ગયો ટ્રાન્સ થઈ ગયો બરાબર છે હાઇડ્રોજન માર બતાવવાની જરૂર નથી અહીંયા આ આ આ વેજ ફોર્મમાં છે તો હાઇડ્રોજન ડેશ ફોર્મમાં છે આ ડેશ ફોર્મમાં છે તો હાઇડ્રોજન વેજ એટલે હાઇડ્રોજન અહીં આગળ છે થઈ ગયો તો આવી રીતે સમઘટકતા થાય છે હવે આનું પણ મોડેલ છે જ આપણી પાસે જો આ મોડેલ જે છે એ તમે થોડોક મારે ફેરફાર કરવો પડશે આમાં મોડલમાં ચેન્જ કરવો પડશે ઓકે ચાલો થઈ ગયું આ તમે જોઈ શકો છો એ પ્રમાણે ચાલો આ કાર્બન છે આ જગ્યા રાખીએ છીએ અહીંયા 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 કાર્બન નથી જો આ આ કાર્બન છે બરાબર છે આ કાર્બન છે આ કાર્બન છે અહીંયા બે હાઇડ્રોજન આવે પણ મેં જગ્યા રાખી ચાલો હવે આ બે કાર્બન છે એ તમે જોઈ શકો છો આ એક નંબર ને આ ત્રણ નંબર છે આ એક નંબરનો કાર્બન આ ત્રણ નંબરનો કાર્બન એક આ બે અને આ ત્રણ નંબર છે બરાબર છે તો એક અને ત્રણ આ બ્લેક કલરના જે છે એ સીએલ છે બરાબર છે હવે સીએલ જે છે આમથી જુઓ તમે તો તમારા સમતલની પાછળ તરફ થયા અથવા આમથી જુઓ તો સમતલની નીચે થયા બે સીએલ એક જ ભજવીએ છે તો કયો સમઘટક કહેવાય સીસ હવે આટલું જ કરી દઉં ખાલી આમ કરી દીધું બોલો તો આ કયો થઈ ગયો ટ્રાન્સ થઈ ગયો આ જોઈ શકો છો એક સીએલ સમતલની ઉપર છે એક નીચે છે અથવા આમ બતાવો તો આ એક સીએલ તમારા તરફ છે એક સીએલ સમતલની પાછળ તરફ છે બાકીના કાર્બન પર બે હાઇડ્રોજન આ કાર્બન પર બે હાઇડ્રોજન આવે આપણે લખેને ખલાવ આ રીતે આવશે તો આ રીતે સીસ અને ટ્રાન્સમ ઘટક જોવા મળે છે ચાલો આની અંદર ફટાફટ આપણે જોઈ લઈએ ચક્રીય વંધારણમાં ઓછામાં ઓછા બે એસવી થ્રી સંકૃત કાર્બન હોવા જોઈએ હા જે કાર્બન સાથે સમૂહ જોડાયેલા છે તે કાર્બનનું સંકરણ એસપી થ્રી હોવું જોઈએ હવે તમે કહેશો સર હમણાં જ આપણું આપણે સીએલ વાળું જોયું એવું જ બંધારણ છે એક જ મિનિટ આ બંધારણ જોયું એવું જ બંધારણ છે બે છે છે જગ્યાએ આ બંધારણ જે છે એ જોયું એ પહેલા જેવું જ છે પણ ફેરફાર શું છે ખાલી અહીંયા બીઆર છે અહીંયા બીઆર છે પહેલા જેવું જ છે પહેલામાં બે સીએલ હતા પણ અહીંયા દ્વિબંધ છે જો આ દ્વિબંધ છે એટલે આનું સંકરણ એસપી ટુ થઈ જાય એસપી ટુ સંકણ એટલે આ બીઆર છે ને એ સમતલની ઉપર એનો હોય નીચેનું હોય એના સમતલમાં જ હશે બરાબર છે એસપીટુ સંકણ છે એટલે એટલે આ બીઆર ઉપર નીચે નહીં થઈ શકે બરાબર એટલે સમતલમાં જ રહેશે બરાબર એટલે ઉપર નીચે થાય તો બે આ બાજુ બે આ બાજુ તો જ થાય બરાબર એટલે જ્યાં એ ટૂંકમાં એસપી ટુ સંકણ છે આ કાર્બન સાથે તો આમાં ભૌમિતિક સંકટકતા થશે નહીં બરાબર છે અહીંયા નો જીઆઈ ચાલો આની અંદર આની અંદર થાય આયરું આ ત્રણે ત્રણ સીએલ છે તો કોઈ પણ બે ને લઈ લો આય અને આને જો આનું બંધારણ આ રીતે લખી શકો છો બરાબર છે આ બંધારણ જે છે આ આ બે સમતલની ઉપર તરફ છે અથવા બે સમતલની ઉપર જો આ બે ની વાત કરી દઈએ તો આ બે જે છે આશીષ થઈ ગયું હતું બરાબર છે પણ આ એક સમતલની પાછળ છે બે સમતલની ઉપર છે આવી રીતે થઈ શકે છે બરાબર આની અંદર ભૌમિતિક સંઘટકતા થાય છે હવે એના પછી આશીષ કહેવાય ને આ ટ્રાન્સ કહેવાય બરાબર ને આ આમાંથી પછી કોઈ પણ બે જે છે એ સરખા હોય તો વાંધો નથી પણ ત્રણે ત્રણ એક જ બાજુએ છે અને કોઈ પણ એક પાછળ તરફ છે બરાબર તો આને 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 ટ્રાન્સ કહી દેવાનો આને સીઝ કહી દેવાનો ચાલો આમાં આમાં નહીં થાય ભૌમિટિક સંપટકતા કેમ નહીં થાય કેમ કે ધારો કે અહીંયા સીએ છે અહીંયા સીએ છે બે સરખા જ સમૂહ છે અહીંયા સીએ છે અહીંયા એચ છે તમે કહેશો સર આ બે તો અલગ અલગ છે આ એચ છે ને આ સીએચ થ્રી છે ઓકે તો અહીંયા બે અલગ અલગ હોવા જોઈએ અહીંયા સીએચ થ્રીની જગ્યાએ જો એચ હોત ને તો થઈ જાય પણ બે સરખા સમૂહ છે અહીંયા એટલે બે સરખા સમૂહ હોય તો ઉપર નીચે સરખું જ રહેવાનું તો ભૌમિતિક સંઘટકતા થાય નહીં આનું ઉદાહરણ જો જોવું હોય તો તમે જોઈ શકો છો એક જ મિનિટ ચલો થોડાક મોડેલ લઈએ છે એટલે થોડીક વાર લાગે છે આમ આ તમે જોઈ શકો છો આ ઉપર અને નીચે બે સરખા થઈ ગયા બરાબર છે આ કાર્બન નંબર એક આ બે અને આ ત્રણ આ કાર્બન નંબર એક આ બે અને આ ત્રણ બરાબર છે ધારો કે આ બે સરખા થઈ ગયા છે હવે અહીંયા પણ હજુ બ્લેક લગાવી દો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જાય આ બ્લેક લગાવી ચાલો અહીંયા બે ઉપર અને નીચે અલગ અલગ છે આ ઉપર નીચે પણ આ બાજુ બે સરખા થઈ ગયા ને તો આ તમે એમ કહો શીસ છે તો બાજુવાળો એમ કે નહીં આ બે વિરુદ્ધ સાઈડ છે તો ટ્રાન્સ છે એટલે ટૂંકમાં આ કાર્બન સાથે આ બે સમૂહ સરખા હોય સરખા હોય તો શીસ અને ટ્રાન્સ થાય નહીં આ બે સમૂહ સરખા જ છે તો સીસ અને ટ્રાન્સમ ઘટક થાય નહીં બરાબર આવી અઘરી નોટું છે આ એટલા માટે આપણે મોડેલ લઈને ભણીએ છીએ એટલે મસ્ત ધ્યાન આપજો તમે ચાલો એક મસ્ત વાત આવી નવી પાછી ચક્રીય બંધાણ છે તો એની અંદર એમાં દ્વિબંધના કારણે ભૌમિતિક સંઘટકતા ઓછામાં ઓછા આઠ કાર્બન હોવા જોઈએ એટલે કે ચક્રીય બંધાણ છે એમાં સીસ અને ટ્રાન્સ થાય હવે આની અંદર હું તમને એમ કહી દઈશ આમ છે આમાં સીસ અને ટ્રાન્સ થાય ન થાય છ કાર્બનની રિંગ છે ઓછામાં ઓછા આઠ કાર્બનની રિંગ હોવી જોઈએ ખાસ ધ્યાન રાખજો આઠ તો સીસ અને ટ્રાન્સ થશે આમાં હાથ થશે આઠ કાર્બનની રિંગ છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર ચક્રીય સુંગલા છે તો એની અંદર સીસ ટ્રાન્સ થશે પણ ઓછામાં ઓછી આઠ કાર્બનની રિંગ હોવી જોઈએ હા પણ એમાં દ્વિબંધ હોય ત્યારે અત્યાર સુધી આપણે લેતા તમે કહો સર હમણાં તમે ત્રણ કાર્બનની રીંગ લીધી હતી હાલી આવડ્યા આ ત્રણ કાર્બનની રીંગ હતી પણ ચક્રીય શૃંખલા જ ખાલી હતી એમાં દ્વિબંધ નહોતો એમાં દ્વિબંધ નહોતો ચક્રીય શૃંખલા જ છે તો સીસ અને ટ્રાન્સ થાય છે બરાબર છે આમાં નહોતું થતું આમાં થતું તો પણ ચક્રીય શૃંખલાય છે જોજો બરાબર ચક્રીય શૃંખલાય છે અને દ્વિબંધે છે તો ચક્રીય શૃંખલાય છે અને દ્વિબંધે છે

આઠ કાર્બન એક અને બે એક અને બે વચ્ચે દ્વિબંધ એક અને બે પર સીએલ એક અને બે પર સીએલ બરાબર છે આઠ કાર્બન ની રીંગ આઠ કાર્બન ની રીંગ એટલે આના બે એક જ છે કન્ફ્યુઝ નહીં થવાનું બરાબર છે આ રીતે આ શિશ છે આ બંધારણ શિશ છે તો ટ્રાન્સ કયું આમાં કન્ફ્યુઝન લાગે છે એટલે આ માટે આની પ્રેક્ટિસ મેં બહુ મસ્ત લીધી જોવો તો મજા આવશે હવે આ આ બંધારણને હું કેમ ડ્રો કરું જો આમ CH3 અહીંયા CH3 અહીંયા સી ડબલ બોન્ડ સી અહીંયા પણ એચ થ્રી આ સીએચ થ્રી અહીંયા શું આવે એચ આવે એચ આવે એટલે આમ હતું આવી રીતે હતું આમ બરાબર છે આમ હતું તો આને સીસ બંધારણ કહેવાય કયું કહેવાય સીસ હવે આ જે છે આને તમારે લખવું હોય તો કેમ લખાય સી એચ થ્રી સી ડબલ બોન્ડ સી અને અહીંયા એચ થ્રી અહીંયા એચ ને અહીંયા એચ ખબર પડી ટૂંકમાં આ બે વિરુદ્ધ સાઈડ છે નહીં થાય કેમ કે આની વાત કરું જો અહીંયા સી ડબલ બોલ્ડ અહીંયા સી અહીંયા પૂછડી આવી ગઈ એટલે બે એચ લખવા પડે કે નહીં આ બે એચ અહીંયા બે એચ હશે કે નહીં બે સરખાય એટલે પૂછડીયા દ્વિબંધ હોય ને તો સમઘટક ન થાય તો આમાં સીસ અને ટ્રાન્સ નહીં થાય અહીંયા આ ટ્રાન્સ છે આમાં જુઓ આ કયો હશે બે ભાગ ઉપર તરફ એટલે સીસ આમાં બે ભાગ નીચે તરફ એટલે પણ સીસ તો આ ભાગે સીસ છે ને આ પણ સીસ જ છે ઓકે અહીંયા આ સીસ નહીં આ ટ્રાન્સ છે આ ટ્રાન્સ છે કેમ કે ઉપર અને નીચે છે અને આ બે ભાગ સરખા છે એક એક તરફ છે ઉપર તરફ જ છે એટલે સીસ થઈ ગયો આની અંદર જુઓ તમે આ દ્વિબંધ છે

પણ ચક્રિય શૃંખલામાં દ્વિબંધ હોય તો સીસ અને ટ્રાન્સ ક્યારે પોસિબલ બને કે આઠ કરતા મોટી રીંગ હોવી જોઈએ બરાબર આવી મસ્ત વાતો છે હવે જો હવે હવે તમને આમાં વધારે ખબર પડશે આમાં પહેલા નથી ખબર પડતી હવે જો આને સીસ કહેવાય કેમ કે આ ભાગે નીચે ને આ ભાગે નીચે આ દ્વિબંધ છે બે નીચે તરફ જ છે એક જ તરફ છે તો આને સીસ કીધું હતું આપણે બરાબર છે એટલે આ રીતે થશે ચાલો હવે ક્યાં છીએ આપણે ચક્રિય શૃંખલા એમાં દ્વિબંધ છે તો ક્યારેટકતા થાય આઠથી મોટી રીંગ હોય તો ઓકે ચાલો પણ હવે આ કેસમાં કે આઠથી મોટી રીંગ છે જ ચાલો એ તો છે જ હવે આઠ નવ અને દસ સભ્યવાળી રીંગ હોય અને ડબલ બોન્ડે હોય રીંગ એ હોય ડબલ બોન્ડે હોય તો એમાં સીસ વધુ સ્થાયી હોય ખાસ ધ્યાન રાખજો આઠ નવ અને દસ કરતાં વધારે અને એટલા સભ્યવાળી રીંગ હોય તો એમાં સીસ અને ટ્રાન્સ બે હશે તો એમાં સીસ વધુ સ્થાયી હોય અને અગિયાર કે તેથી વધુ સભ્ય વાળી ચક્રિય રિંગ હોય ચક્રિય હોય ને આલકી નહીં હોય તો એમાં ટ્રાન્સ વધુ સ્થાયી હોય બરાબર છે આ નિયમ લખી રાખજો બરાબર છે આ કેટલા સભ્ય વાળી રિંગ છે અહીંયાથી નંબરિંગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ સભ્ય વાળી રિંગ છે આ સીસ છે કે ટ્રાન્સ છે તમે જોઈ શકો આ એચ તમારા તરફ આ એચ તમારા તરફ એક જ બાજુએ બાજુ આમાં આ એજ તમારા તરફ આ એજ તમારાથી પાછળ બરાબર છે પાછળ હોય ને ખરેખર બોર્ડના સમતલની પાછળ મહાત્મા ગાંધી હું ત્યાં જઈ ના શકું બરાબર આ પેનલ ના જાય એટલા માટે આ જે છે ટ્રાન્સ છે ઓકે ચાલો આ રીતે તમને આપ્યું છે હવે નેક્સ્ટ ચાલો હવે નેક્સ્ટ બંધારણ થોડોક ટાઈમ થઈ ગયો છે ઘણો બધો એટલે આપણે પૂછી લઈશું અને હજુ બાકી જ છે ભૌમિતિક સંગઠકતાનો ભાગ એક પૂરો થયો છે ભાગ એક જે ભાગ બે જે છે આપણે નેક્સ્ટ લઈશું બરાબર છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ